वंदे मातरम ऑक्सफर्ड स्कूल में आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। गत वीडियो लेक्चर के अंदर आपने वनस्पति सृष्टि और प्राणी सृष्टि को कहेवाय तेना विषय में अभ्यास जैसी आपने करी हतो। आपने जे ते विस्तार के अंदर जे कई तेना उदाहरण जोवा मळे छे, उदाहरण तरीके पंचमढ़ी की अंदर जे कई आपने वनस्पति सृष्टि जे सात जे साल छे, आंबो छे, अर्जुन छे, ते बधी वनस्पति सृष्टि छे। त्यार पछी प्राणी सृष्टि की बात करिए तो नीलगाय, बार्किंग डियर, भस्तुवरण जेने कहेवामां आवे, चित्तल दीपड़ो, पछी जंगली कूतरो, आ बधा जे छे पंचमढ़ी विस्तार जे छे आरक्षित विस्तार छे तेमनी प्राणी सृष्टिओना उदाहरण छे। तेनो अभ्यास आपणे गत वीडियो लेक्चर की अंदर आपणे कर्यो हतो। हवे आपणे जोवानुं ए छे के स्थानिक जाति कोने, त्यार पछीनो टॉपिक आवे छे स्थानिक जाति। આપણે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ કોને કહેવાય તેનો અભ્યાસ જે છે એ કરી રહ્યા છે। સ્થાનિક જાતિ એટલે શું? તો કે પહેલી ગુજો પ્રોફેસર અહેમદ અને માધવજી જે છે તે ઝડપથી એક ગાઢપૂરો જંગલની અંદર પ્રવેશે છે, જે લોકો પંચમઢી આરક્ષિત વિસ્તાર જે છે તેની મુલાકાતે ગયા હતા ત્યારે તે લોકોએ એક શાંતિપૂર્વક જંગલની અંદર જે છે ગાઢ જંગલ છે તેની અંદર જે છે પ્રવેશ્યા। બાળકોએ પહેલી અને બુઝોએ ત્યાં એક વિશાળ ખિસકોલીને જોઈ, હવે એ વિશાળ ખિસકોલીને જોઈ તે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કે આટલી વિશાળ ખિસકોલી જે છે એ લોકો પહેલા ક્યારેય ક્યાંય જોઈ હતી નહીં। એમણે ત્યાં એક વિશાળ ખિસકોલી જે છે તેમને જોઈ અને આ ખિસકોલીની પૂંછડી જે છે એ પીછાકાર હતી, બરાબર છે, અને એમના વિશે તે જાણવા માટે ખૂબ જ ઉત્સુક હતા। તેમને પેલા ક્યારે પણ આવી ખિસકોલીને જોઈ ન હતી અને તે ખૂબ જ વિશાળ ખિસકોલી હતી। તો તેમની સાથે રહેલા માધવજી જે છે તેમણે તેમને કીધું કે આ એક વિશાળ ખિસકોલી છે અને તે આ વિસ્તારની સ્થાનિક જાતિ છે, એટલે કે તે માત્ર આ જ વિસ્તારમાં અહીં જોવા મળે છે, તે બીજે ક્યાંય જોવા મળતી નથી। તો આવી જે ખિસકોલી છે તો તેને તે વિસ્તારની સ્થાનિક જાતિ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે। હવે વનસ્પતિઓ અને પ્રાણીઓ એની એવી જાતિઓ કે જે કોઈ એક ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળે છે તેને સ્થાનિક જાતિ કહેવામાં આવે છે। ફરીવાર વનસ્પતિઓ હોય કે પ્રાણીઓ હોય કે એની એવી જાતિઓ કે જે કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળે, કોઈ એક જ વિસ્તારમાં કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જે છે જોવા મળે છે તેને આપણે સ્થાનિક જાતિ તરીકે ઓળખીએ છીએ। ઉદાહરણ તરીકે પંચમઢી આરક્ષિત વિસ્તાર જે છે, બરાબર, તેની અંદર આવી જે વિશાળ ખિસકોલી જોવા મળે છે તો તે પંચમઢી વિસ્તારની જે છે એ સ્થાનિક જાતિ કહેવાય, બરાબર છે। તે અન્ય વિસ્તારોમાં જે છે તે જોવા મળતી નથી, અન્ય કોઈ વિસ્તારમાં પ્રાકૃતિક રૂપે જોવા નથી, તે માત્ર તે જ વિસ્તારમાં જોવા મળે છે, બીજા કોઈ વિસ્તારમાં, બીજા કોઈ પ્રદેશમાં, બીજી કોઈ સ્થાને જે છે પ્રાકૃતિક રીતે જે છે આવી જાતિઓ જે છે તે જોવા મળતી નથી। કોઈ વિશિષ્ટ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ કોઈ વિસ્તાર, રાજ્ય તથા દેશની સ્થાનિક જાતિ હોઈ શકે છે। હવે કોઈ વિશિષ્ટ વનસ્પતિઓ હોય, પ્રાણીઓ છે, બરાબર છે, તેમની જાતિઓ જે છે એ કોઈ વિસ્તારમાં જોવા મળી શકે છે, કોઈ દેશમાં જોવા મળી શકે છે, કોઈ રાજ્યમાં જોવા મળી શકે છે, કોઈ પ્રદેશમાં જોવા મળી શકે છે, તે તેને તે વિસ્તારની સ્થાનિક જાતિઓ કહેવામાં આવે છે કે તે જાતિઓ બીજી અન્ય સ્થળે ક્યાંય જોવા મળતી નથી, બરાબર છે। તો દરેક સ્થાનિક જાતિઓ જે છે તેનું આગવું મહત્વ હોય છે, તેમની વિશિષ્ટતાઓ હોય છે કે તે અન્ય સ્થળે ક્યાંય જોવા મળતી નથી। માધવજી જે છે તેમણે પંચમઢી જેવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં આવેલા સાત અને જંગલી આંબાઓ જે છે તેના ઝાડ જે છે બાળકોને બતાવ્યા અને તેમણે કહ્યું કે આ જે સાગ જે છે જે લાંબા જે ઊંચા વૃક્ષો જે છે સાગના તેમજ જંગલી આંબાઓ જે છે તે પણ આ વિસ્તારની સ્થાનિક વનસ્પતિઓનું ઉદાહરણ છે, જેમ સ્થાનિક પ્રાણીઓ છે તેમ સ્થાનિક જે છે વનસ્પતિઓ પણ જે છે રહેલી હોય છે, તેની વિશેષ આગવું સ્થાન હોય છે અથવા તો તેની વિશેષતાઓ હોય છે, બરાબર છે। તો પંચમઢી વિસ્તાર જે છે તેની અંદર આવેલા સાત અને જંગલી આંબાઓ જે છે તે પણ સ્થાનિક વનસ્પતિઓનું જે છે ઉદાહરણ છે। ત્યાર પછી બાયસન એટલે કે જંગલી બળદ જેને કહેવામાં આવે તેમજ ભારતીય વિશાળ ખિસકોલી અને ઉડતી ખિસકોલી આ વિસ્તારના સ્થાનિક પ્રાણીઓ છે,
पंचमढ़ी आरक्षित विस्तार की अपने बात कर रही है। त्यार पछी प्रोफेसर अहमद जे छे आ बधी माहिती जे छे बाळकों ने समझावता कहे छे के आ विस्तार नी जे आ उड़ती खिसकोली आ विस्तार नी स्थानिक प्राणीओ छे। प्रोफेसर अहमद तेमना निवास स्थान मां रहेवाथी अने वस्ती वधारथी के नवी जातिओ लावाथी स्थानिक जातिओ जे छे एना कुदरती निवास तंत्र जे छे निवास स्थान जे छे अस्तित्व जे छे जोखम मां जे छे मुकाय छे। उदाहरण तरीके आवी कोई स्थानिक जातिओ जे छे स्थानिक वस्तीओ जे छे बराबर क्या अन्य कोई बाहरथी बीजा जे छे ई प्राणीओने लावामां आवे अन्य जातिओने लावाथी बराबर छे त्यानी जे स्थानिक जातिओ छे तेना ऊपर तेनो प्रभाव जे छे पड़ी शके छे। वधती जती वस्तीना लीधे पण तेना ऊपर गंभीर परिणामो जे छे જોવા મળી શકે છે બરાબર છે। તેથી ત્યાંની જે સ્થાનિક જાતિઓ જે છે એના કુદરતી નિવાસ અને તેમના અસ્તિત્વને જોખમ દેશી થઈ શકે છે। તેથી આપણે વસ્તી વધારાને લીધે અનેક પ્રકારના જે આવા કારણો જે જોઈએ છે જેના લીધે અનેક પ્રાણીઓ જે છે લુપ્ત થઈ ગયા છે અનેક વનસ્પતિઓ જે છે લુપ્ત થતી જાય છે બરાબર છે। તો આવી સ્થાનિક જાતિઓ જે છે તેના અસ્તિત્વને જોખમમાં જે છે આપણે મૂકી શકીએ છીએ। હવે મેં વાત કરી વિશાળ ખિસકોલોની કે જે પંચમઢી આરક્ષિત વિસ્તારની જે છે સ્થાનિક જાતિ છે બરાબર। તો હવે જાતિ કોને કહેવાય એને આપણે શું જાતિ એટલે શું જાતિની વ્યાખ્યા કે શું આપણે શું કહીએ જાતિ। વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે પૃથ્વી ઉપર અનેક પ્રકારના પ્રાણીઓ વસે છે દરેકની અલગ અલગ પ્રકારની જાતિઓ જે છે જોવા મળે છે આપણે નામ બોલતા હોઈએ છીએ સાંપડતા હોઈએ છીએ કેવી જ રીતે અનેક વનસ્પતિઓ છે એની અનેક પ્રજાતિઓ જોવા મળે છે બરાબર છે જાતિઓ જોવા મળે છે। તો જાતિ જે છે એને આપણે કેવું હોય વિસ્તાર તો આપણે એવી રીતે કરી દઈએ એ સજીવોની વસ્તીઓનો એવો સમૂહ છે કે જે એકબીજા સાથે આંતર પ્રજનન કરવા માટે સક્ષમ હોય છે। સજીવોનો એવો સમૂહ કે જે એકબીજા સાથે આંતર પ્રજનન કરવા માટે સક્ષમ હોય છે એનો અર્થ એવો થાય છે કે એક જાતિના સભ્ય અન્ય જાતિઓના સિવાયના માત્ર પોતાની જાતિના સભ્ય સાથે પ્રજનનક્ષમ સંતતિનું નિર્માણ જે છે કરી શકે એટલે કે એક પ્રજાતિના સજીવો અન્ય તેના જેવા જ સજીવો જે છે તેમને ઉત્પન્ન કરી શકે છે બરાબર છે। એક જાતિના સભ્યો સમાન લક્ષણો ધરાવે છે બરાબર છે એક જ જાતિઓના જે સજીવો છે એક સમાન લક્ષણો ધરાવતા હોય છે એટલે કે એક જાતિના જે સજીવો છે તે તેના જ જાતિના જે બીજા પ્રાણીઓ છે એમની સાથે પ્રજનન કરી અને તેની જેવા જ પ્રાણીઓ જે છે સામ્યતા ધરાવતા સમાન લક્ષણો ધરાવતા સંતતિ જે છે તેનું ઉત્પન્ન કરે છે બરાબર છે નિર્માણ કરે છે જેને આપણે જાતિ તરીકે ઓળખીએ છીએ। હવે વિદ્યાર્થી મિત્રો એક પ્રવૃત્તિ જે છે આપણને અહીં કરવામાં કીધી છે તો એ પ્રવૃત્તિ અંદર આપણે એવું કરવાનું છે તમે જે વિસ્તારમાં જે વસવાટ કરો તે વિસ્તારની જે સ્થાનિક જાતિઓ કેટલી છે પ્રાણીઓની તેમજ વનસ્પતિઓની તેની જાણકારી મેળવવાની છે। ત્યાર પછી આવે છે વન્ય પ્રાણી અભયારણ્ય માધવજી જે છે તે જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યાં તેમણે પહેલી એક બોર્ડ જોયું હવે તેની ઉપર એવું લખેલું પંચમઢી વન્ય પ્રાણી અભયારણ્ય એટલે કે પંચમઢી વિસ્તારની અંદર આવેલું એક અભયારણ્ય છે તેનું નામ હતું વન્ય પ્રાણી અભયારણ્ય બરાબર પંચમઢી વન્ય પ્રાણી અભયારણ્ય જે છે ત્યાં બોર્ડ લખેલું હતું। હવે પ્રોફેસર અહેમદે જણાવ્યું કે આરક્ષિત જંગલોની જેમ કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં વન્ય પ્રાણીઓ સુરક્ષિત તેમજ સંરક્ષિત રહે છે બરાબર છે તેને વન્ય પ્રાણી અભયારણ્ય કહેવામાં આવે છે। કેટલાક આરક્ષિત જંગલોની જેમ કેટલાક વિસ્તારો એવા આવેલા છે કે જ્યાં વન્ય પ્રાણીઓ જે છે એ સુરક્ષિત તેમજ સંરક્ષિત જે છે
રહી શકે છે. તો આવા વિસ્તારને વન્ય પ્રાણી અભયારણ્ય કહેવામાં આવે છે. માધવજીએ બાળકોને વિશેષ સમજાવતા કહ્યું કે અભયારણ્ય એ જગ્યા છે કે જ્યાં પ્રાણીઓનો શિકાર કરવો, તેમને પકડવા, તેમજ તેને ખલેલ પહોંચાડવી, તેમને પરેશાન કરવા, ત્યાં સંપૂર્ણ પ્રતિબંધ હોય છે તેવો વિસ્તાર જેને આપણે વન્ય પ્રાણી અભયારણ્ય છીએ કહેવામાં આવે છે. બરાબર છે. અફસોસની વાત એ છે કે કેટલાક સંરક્ષિત જંગલો, કેટલાક એવા વિસ્તારો પણ કે જે છે કે જ્યાં વન્ય પ્રાણીઓ જે છે એ સુરક્ષિત રહેતા નથી. કારણ કે તેમની આસપાસના લોકો, તેમની આસપાસ વસવાટ કરતા લોકો જે છે તેનો અતિ ઉપયોગ કરે છે અને દુરુપયોગ કરે છે અને તેમને નષ્ટ કરી દે છે. બરાબર છે. તો આવું થાય છે જેના લીધે ઘણી બધી એ અફસોસની વાત કહેવાય. કેટલાક મહત્વપૂર્ણ જે છે સંકટમાં મુકાયેલા જંગલી પ્રાણીઓ જે છે, જેવા કે કાળો વરણ, શ્વેત આંખો વાળો વરણ, હાથી, સોનેરી બિલાડી, ગુલાબી શિરશું વાળું બતક, ઘડિયાળ, કાગાવમાં રહેતો મગર, અજગર, ગેંડા વગેરે આ પ્રાણીઓ જે છે અભયારણ્યમાં સુરક્ષિત તેમજ સંરક્ષિત છે. અભયારણ્યની વાત કરીએ તો તેની અંદર આવા જે વસતા પ્રાણીઓના ઉદાહરણો જોયા છે તે સુરક્ષિત છે, સંરક્ષિત છે. તેમને બચાવવા માટે જ આવા અભયારણ્યો જે છે એની રચના કરવામાં આવી છે. ભારતીય અભયારણ્યોમાં આવા વિસ્તારો મોટા સપાટ જંગલો, પહાડી જંગલો, તેમજ મોટી નદીઓ અને મુખ ત્રિકોણ પ્રદેશો જે છે, તેમજ જંગલ ઝાડી વાળા જમીન તથા તેમાં આવા બધી નદીઓ જે છે એ શામેલ છે. ભારતીય અભયારણ્યો જે છે તેની અંદર આવા બધા વિસ્તારો જે છે એ તેની અંદર જે છે આવેલા છે. તે પ્રાણીઓ જે છે પોતાનું નિવાસ જે છે તે આરામથી વસવાટ કરી શકે છે. બરાબર છે. પરંતુ અમુક જંગલો એવા છે કે જ્યાં આવા પ્રાણીઓ જે છે સુરક્ષિત હોતા નથી. કારણ કે તેમની આસપાસ રહેતા લોકો જે છે તેમને પરેશાન કરે છે, તેનો અતિ ઉપયોગ કરે છે અને તેમને નુકસાન પહોંચાડે છે, હાનિ પહોંચાડે છે. હવે બાળકો જે છે તે પ્રોફેસર અહેમદ અને માધવજી સાથે આગળ વધે છે ત્યારે ગુજોને એવો પ્રશ્ન થાય છે, પ્રાણી સંગ્રહાલય અને અભયારણ્ય જે છે તેમાં પ્રાણીઓને રક્ષણ તો મળે છે પણ બંને વચ્ચે તફાવત શું છે? પ્રાણી સંગ્રહાલય અને અભયારણ્યમાં તફાવત શું છે? તો એને આપણે સમજીએ. પ્રવૃત્તિ આપણે કરીશું સરપંચ સાથે, એમાં આપણને એવું કીધું છે, નજીકના પ્રાણીઓના સંગ્રહાલયની મુલાકાત કરો, ત્યાં પ્રાણીઓને કઈ પરિસ્થિતિમાં રાખવામાં આવે છે તેનું અવલોકન કરો અને પ્રાણીઓના જીવન છે એ પ્રાણીઓ જે છે તેનું જીવન ક્યાં યોગ્ય છે તે તમારી રીતે તમે નક્કી કરો. એટલે કે માની લો કે તમે કોઈ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લો છો, પ્રાણી સંગ્રહાલયની અંદર વસવાટ કરતા પ્રાણીઓ જે છે તેમને સંરક્ષણ તો મળે જ છે પરંતુ તે કુદરતી નિવાસ સ્થાન કરતાં તે અલગ હોય છે, એટલે કે કૃત્રિમ રીતે એના બનાવેલા હોય છે. તો આવા નિવાસ સ્થાનની અંદર તેનું રહેવું જે છે એ અનુકૂળ હોતું નથી, તેમને ત્યાં રાખવામાં આવે છે કે કુદરતી નિવાસ સ્થાન હોતું નથી, તે આરામદાયક રીતે કુદરતી નિવાસ સ્થાનમાં ધરી શકે છે. બરાબર છે. જ્યારે અભયારણ્ય જે છે તે એવો વિસ્તાર છે કે જ્યાં પ્રાણીઓ જે છે તેના કુદરતી નિવાસ સ્થાનમાં જે છે આરામથી વસવાટ કરી શકે છે, તેના પર કોઈ પણ પ્રકારની પાબંદી નથી હોતી, તેમને કોઈ પણ પ્રકારે જે છે પકડીને બંધ કરી રાખવામાં નથી આવતા તેવો વિસ્તાર. તો ઉદ્યાન તેમજ એટલે કે પ્રાણી સંગ્રહાલયની વાત કરતા હોઈએ તો પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને જે છે એના કૃત્રિમ નિવાસ સ્થાનમાં જે છે રાખવામાં આવે છે, તેમને પેક કરીને રાખવામાં આવે છે, પૂરીને રાખવામાં આવે છે. જ્યારે અભયારણ્ય જે છે તેમાં તે સ્વતંત્ર રીતે કુદરતી નિવાસ સ્થાનની અંદર જે છે તે વસવાટ કરી શકે છે. બરાબર છે. તો આ બંને વચ્ચેનો જે છે ફરક હોય છે. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી ગયા છો વન્ય પ્રાણી અભયારણ્યોને કેવું, તેમજ પ્રાણી સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ, તેમજ આપણે જે કંઈ આજે અભ્યાસ કર્યો છે તેમનું તમારે વાંચન કરવાનું છે. હવે પછીના વિડીયો લેક્ચરની અંદર રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહેવાય, તેમજ આપણે નિવસન તંત્ર ઉપર આ બધી જે આપણે હાલની જે પરિસ્થિતિઓ છે તે કેટલી નુકસાન કરે છે તેના વિશેની માહિતી મેળવીશું. આભાર. એન્ડેમિક સ્પીશીઝ. બાળકો ઝડપથી શાંતિપૂર્વક ગાઢ જંગલમાં પ્રવેશ્યા.
બાળકો એક વિશાળ ખિસકોલીને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. આ ખિસકોલીની પૂંછડી મોટી પીંછાકાર છે. તેઓ તેના વિશે જાણવા ખૂબ જ ઉત્સુક છે. માધવજીએ જણાવ્યું કે તેને વિશાળ ખિસકોલી કહે છે અને તે આ વિસ્તારની સ્થાનિક જાતિ છે. વનસ્પતિઓ અને પ્રાણીઓની એવી જાતિઓ કે જે કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળે તેને સ્થાનિક જાતિ કહે છે. તે કોઈ અન્ય વિસ્તારમાં પ્રાકૃતિક રૂપે જોવા મળતી નથી. કોઈ વિશિષ્ટ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ કોઈ વિસ્તાર, રાજ્ય તથા દેશની સ્થાનિક જાતિ હોઈ શકે છે. માધવજીએ પંચમળી જૈવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં આવેલ સાલ અને જંગલી આંબાના ઝાડને બતાવીને સ્થાનિક વનસ્પતિઓનું ઉદાહરણ આપ્યું. બાયસન, જંગલી બળદ, ભારતીય વિશાળ ખિસકોલી અને ઉડતી ખિસકોલી આ વિસ્તારના સ્થાનિક પ્રાણીઓ છે. મેં સાંભળ્યું છે કે કેટલીક સ્થાનિક જાતિઓ લુપ્ત થઈ શકે છે. શું તે સાચું છે? પ્રોફેસર અહેમદે જણાવ્યું કે તેમના નિવાસ એટલે કે રહેઠાણનો નાશ થવાથી અને વસ્તી વધારાથી અને ત્યાં નવી જાતિઓને લાવવાથી સ્થાનિક જાતિના કુદરતી નિવાસ અને તેમના અસ્તિત્વને પણ જોખમ થઈ શકે છે. જાતિ એટલે કે સ્પીશીઝ એ સજીવોની વસ્તીનો એવો સમૂહ છે કે જે એકબીજા સાથે આંતરપ્રજનન કરવા માટે સક્ષમ હોય છે. તેનો અર્થ એ છે કે એક જાતિના સભ્યો અન્ય જાતિઓ સિવાય માત્ર પોતાની જાતિના સભ્યો સાથે જ પ્રજનનક્ષમ સંતતિનું નિર્માણ કરી શકે છે. એક જ જાતિના સભ્યો સામાન્ય લક્ષણો ધરાવે છે. પ્રવૃત્તિ 7.6. તમે જે વિસ્તારમાં વસવાટ કરો છો તે વિસ્તારની સ્થાનિક વનસ્પતિઓ અને પ્રાણીઓની જાણકારી મેળવો. વન્ય પ્રાણી અભયારણ્ય, વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી. તરત જ પહેલીએ એક બોર્ડ જોયું જેની ઉપર પંચમળી વન્ય પ્રાણી અભયારણ્ય લખ્યું હતું. પ્રોફેસર અહેમદે જણાવ્યું કે આરક્ષિત જંગલોની જેમ કેટલાક એવા વિસ્તાર છે જ્યાં વન્ય પ્રાણીઓ સુરક્ષિત તેમજ સંરક્ષિત રહે છે. તેને વન્ય પ્રાણી અભયારણ્ય કહે છે. માધવજી આગળ જણાવે છે કે અભયારણ્ય એ જગ્યા છે જ્યાં પ્રાણીઓનો શિકાર કરવો અથવા તેને પકડવા એટલે કે કેદ માટે સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. કેટલાક મહત્વપૂર્ણ સંકટમાં મુકાયેલા જંગલી પ્રાણીઓ જેવા કે કાળું હરણ, શ્વેત આંખોવાળું હરણ, હાથી, સોનેરી બિલાડી, ગુલાબી શીર્ષવાળું બતક, ઘડિયાળ, કાદવમાં રહેતો મગર, અજગર, ગેંડા વગેરે આપણા વન્ય પ્રાણી અભયારણ્યોમાં સુરક્ષિત તેમજ સંરક્ષિત છે. ભારતીય અભયારણ્યોમાં આગવા વિસ્તારો, મોટા સપાટ જંગલો, પહાડી જંગલો તથા મોટી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશની ઝાડીવાળી જમીન અથવા ઝાડીઓ છે. એ અફસોસની વાત છે કે સંરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત નથી, કારણ કે તેની આસપાસના ક્ષેત્રમાં રહેવાવાળા લોકો તેનો અતિ ઉપયોગ કરીને નષ્ટ કરી દે છે. બાળકોને તેમની પ્રાણી સંગ્રહાલયની મુલાકાત યાદ કરાવવામાં આવે છે. તેઓ યાદ કરે છે કે પ્રાણી સંગ્રહાલય પણ એવું સ્થાન છે કે જ્યાં પ્રાણીઓને રક્ષણ મળે છે. પ્રાણી સંગ્રહાલય એટલે કે ઉદ્યાન અને અભયારણ્યમાં શું તફાવત છે? પ્રવૃત્તિ 7.7. નજીકના પ્રાણી સંગ્રહાલયની મુલાકાત કરો. ત્યાંના પ્રાણીઓને કઈ પરિસ્થિતિમાં રાખવામાં આવ્યા છે તેનું અવલોકન કરો. તે પ્રાણીઓના જીવન માટે યોગ્ય છે? શું પ્રાણીઓ કુદરતી નિવાસસ્થાન કરતાં કૃત્રિમ નિવાસસ્થાનમાં રહી શકે છે? તમારા મત મુજબ પ્રાણીઓ તેના કુદરતી નિવાસસ્થાનમાં આરામથી વસવાટ કરી શકે છે કે પ્રાણી ઉદ્યાનમાં?